ઉપલ વિસ્તારમાં આવેલી સાંપ્રત રેસિડેન્સીમાં શેરી ગરબાનું ભવ્ય આયોજન કરાયું. રેડિયો સિટી દ્વારા દર વર્ષે જીપીએલનું આયોજન કરવામાં આવે છે. લૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે રેડિયો સિટી દ્વારા સોસાયટીઓમાં જઈને લોકોને પ્રોત્સાહિત કરાય છે. ત્યારે છઠ્ઠા દિવસે રેડિયો સિટીના રેડિયો જોકી સાંપ્રત સોસાયટીમાં પહોંચ્યા હતા. તો સોસાયટીમાં ખેલૈયાઓ જોઈ ઉઠ્યા હતા. આજે આપશે રેડિયો સિટી 10 અલગ અલગ સોસાયટીમાં, 10 થી વધારે સોસાયટીમાં જીપીએલ કરે છે, એટલે કે ગરબા પ્રીમિયર લીગ. આપણે આઈપીએલમાં જેમ અલગ અલગ ટીમ હોય, એવી જ રીતે ગરબા પ્રીમિયર લીગમાં અલગ અલગ સોસાયટીની ટીમ ભેગી થાય. આપણે 10 બેસ્ટ લોકો જે જોરદાર રમતા હોય, આમ બવાલ રમતા હોય, એ લોકોને સિલેક્ટ કરીએ. દશેરાના દિવસે અમદાવાદની આવી બધી અલગ અલગ સોસાયટી ભેગી થાય ને એકબીજા સાથે કોમ્પિટિશનમાં ઉતરે, અને જે લોકો વધારે સારી બાઉન્ડ્રી મારે, વધારે સારી હિંચ લે, વધારે સારા ત્રણ તાલી રમે, એ લોકોની ટીમ સિલેક્ટ થાય અને આ સોસાયટીના ગરબા લોકો સુધી પહોંચે એવા હેતુથી ગરબા પ્રીમિયર લીગ રેડિયો સિટી દર વર્ષોથી કરે છે. અને અત્યારે આપણે આવી ગયા છે સાંપ્રતમાં આવી જ 5 બવાલ જોડીઓ સિલેક્ટ કરવા. અત્યારનું જે બહારનું વાતાવરણ જોઈને અમે એવું નક્કી કરેલું છે કે આપણું ફેમિલી આપણી સોસાયટીમાં જ રહેવું જોઈએ અને આપણે સોસાયટીમાં જ આપણે એની મજા લેવી જોઈએ. અને અમે આ રીતે જ માતાજીના 9 દિવસના ગરબાનું અમે આયોજન કરીએ છીએ અને ફેમિલીને અમે એવું કહીએ છીએ કે આપણે સાથે મળીને સોસાયટીમાં જ ગરબા.